नमस्कार मित्रों, हूँ काजल रामाणी आपनू स्वागत करूँ छू अमारी चैनल में। मित्रों, आजनी वात खूब ज खास छे, माटे दरेक के अंत सुधी सांभळवा विनंती। तो चलो शुरू करिए आजनी खास वात। डोलिया जे घणा वर्षो पछी तेना वतन में आवी हती। गाम पड़ीने आजे बदलायेलू लागतु हतु, मननू जराय चोटतु न हतु। आ एज गाम हतु ज्यां एने एना जीवननो अमूल्य समय विताव्यो हतो, जेनू बचपण हतु, जे गामना पादरे गरबे घूमती हती, जे एज शाळा हती जेमां तेनो अभ्यास वीत्यो हतो। जीवनना घणा समणा हता जेने कबरमां दफन करवा ते मजबूर बनी हती। भारे हईए आजे घणा वर्षो पछी गामडे पिताजीनी खबर लेवा आवी हती, पण एनुं मन जराय गाममां जवा आતુર ન હતું। એટલી જ દુઃખી પણ હતી અને ઘણા સવાલો એને પોતાને જાતને પૂછતા હતા કે શું કામ હું આજે આવી, ન આવ્યું હોત ને તો સારું ને। સાથેને આવતી જોઈને ગામની એ લાઈન બંધ દુકાનોમાંથી કેટલાય માણસો આજે તેને ધારી ધારીને જોતા હતા। દેખાવે શ્યામ હતી, ગોળ આંખો ને મનને લલચાવે તેવું તેનું હૈયું હતું। એને જોઈને ઘણા છોકરાઓ જે તેની ઉંમરના હતા એ બોલી તો શકતા ન હતા, પણ આંખોથી તેને કહેતા હતા કે તારે જરૂર નથી આ ગામને। ત્યાં જ રસ્તામાં એક એવું ઘર આવી ગયું જ્યાં ડોલી જોવા ઈચ્છતી ન હતી, છતાં તેની નજર એ ઘર તરફ ગઈ। અંતે ડોલીની આંખમાં પણ આજે સાચા આંસુ આવી ગયા હતા। રસ્તે ચાલતા ચાલતા આજ તે પોતાના એ ભૂતકાળમાં ડૂબી ગઈ જે જિંદગી તેને ખૂબ જ મોજથી જીવી હતી, પરંતુ જિંદગી તેને હવે જીવવા દેતી ન હતી। એક એવો ચહેરો હતો જે હંમેશા ડોલીના ધબકારે જીવતો હતો, એને ડોલી માટે કંઈ પણ કરવા તૈયાર હતો। આખરે ડોલીના અધૂરા સાથને કારણે તેના સુંદર જગતને સદાયને માટે અલવિદા કરી દીધું હતું તે તો માર્ટિન જેવું નામ હતું, તેવા જ તેના ગુણો હતા। પોતે ચર્ચમાં જોવાનું મૂકીને મિત્રો સાથે મંદિરમાં જતો, ના કોઈ નાત અને ન જાત તેનામાં જોવા મળતી હતી। સદાય ગામના મિત્રોને હસાવતો ને હસતો હતો। ડોલી અને માર્ટિન એક જ નાત અને જાતના હતા। નવરાત્રિ હોય કે જન્માષ્ટમી, પણ માર્ટિન તો દરેક પ્રસંગે હાજર થઈ જતો, તેના વગર પણ મિત્રોને ગમતું જ નહોતું। તેણે પોતાના જીવનને પ્રેમ માટે બલિદાન આપી દીધું હતું, એવો પ્રેમ જેનો હંમેશા સમય પસાર કરવા ડોલીએ ઉપયોગ કર્યો હતો। ભગવાનના ભજન પણ માર્ટિન ખૂબ જ ગાતો અને ગવડાવતો હતો। દરેક સભાઓમાં પણ તે મધુર કંઠથી બધાને મુગ્ધ કરી દેતો હતો। માર્ટિન અને ડોલી એકબીજાના પ્રેમમાં પડ્યા હતા। માર્ટિનના જીવનનો ડોલી શ્વાસ બની ચૂક્યો હતો। ઘણીવાર માર્ટિન એને કહેતો હતો કે ડોલી, તારી વગર એક ક્ષણ પણ જીવી શકું તેમ નથી, હવે રહેવા દેને, આમાં કોઈ કોઈના વગર પ્રેમમાં મરી જતું નથી, બસ આ તો પુસ્તકની દુનિયાની વાતો છે, જો જેને સમય આવશે ને તો એ પણ ખબર પડી જશે કે પુસ્તકો પણ કદી ખોટા હોતા નથી। ઓહો, એટલો બધો પ્રેમ કરે છે મને? હા, ખૂબ પ્રેમ કરું છું, એક પળ પણ જીવી શકતો નથી તારા વગર। જોકે ડોલી પણ માટીની બહેનની બહેનપણી હતી, આખરે તો પોતાની બહેનપણીના ભાઈ સાથે જ ગાઢ પ્રેમમાં પડી હતી, પણ ફરક એટલો હતો કે ડોલી માટે પ્રેમનું મહત્ત્વ ફક્ત એક સમય પસાર કરવાનું હતું, જ્યારે માર્ટિન એને જીવન સમજી બેઠો હતો। માર્ટિન સમજતો હતો કે પ્રેમ જ જીવન છે, જેને ચાહીએ એ જ મળે ને તો જ જિંદગી જીવાય, પરંતુ એની ધારણા ખોટી પડી। ઉંમર એવી આવી પહોંચી કે લગ્નના માગા આવવા લાગ્યા, તેણે ડોલીને લગ્ન કરવા માટે જણાવ્યું, ડોલીએ તેને સ્પષ્ટ ના કહી દીધી। એ દિવસથી માર્ટિનનું એ સપનું જોયેલું જગત તૂટી જ ગયું, એટલી હદે તે અપસેટ થઈ ગયો કે જગતને જે સર્વ સમજતો હતો તે શૂન્ય બની ગયું। આખરે તેને મુંબઈ સર્ચમાં ચાલ્યો ગયો। થોડો સમય થયો, તેના મિત્રો તેના સંબંધી લોકોએ ખૂબ જ સમજાવ્યો, પણ તે પાછો આવ્યો જ નહીં। જેટલો દૂર જવા ઈચ્છતો હતો ડોલીથી, એટલી જ ડોલી પણ એના સુધી આવી જતી હતી। ડોલી બીજે લગ્ન કરે પણ એનાથી કેમ જોવાય, આ એ જ ડોલી હતી જેના જોડે જન્મ અને મરણના મીઠા કોલ આપી દીધા હતા, જે બધા એક કાચની જેમ જ તૂટી ગયા અને ડોલી બીજા લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હતી। પોતાને મજનું બનાવીને ડોલી એનું જીવન શરૂ કરવા જઈ રહી હતી, જે બાબતે તેને ખૂબ જ આઘાત લાગ્યો હતો। એકને એક દીકરો હતો માર્ટિન, એને ઘરે આવીને તેણે જીવન ટૂંકાવી દીધું। અચાનક જ તેના આવા પગલાંથી આખું ગામ ધ્રુસકીને ધ્રુસકે રડવા લાગ્યું હતું। ડોલીને પણ એ શબ્દ યાદ આવી ગયા કે પુસ્તકો કદી ખોટા હોતા નથી, સમય આવે ત્યારે જોઈ લેજે। તેને પણ અહેસાસ થયો કે માર્ટિન તેને ખૂબ જ પ્રેમ કરતો હતો, પણ હવે આ જગતમાં જ ન હતો, પછી પાછો તો આવી શકે તેમ હતો જ નહીં। માર્ટિન તો એક પ્રેમ માટે આ દુનિયામાંથી ચાલ્યો ગયો હતો, પરંતુ વધુ દુઃખી હતા એના માતા અને પિતા, જેમનો કોઈ આશ્રિત હવે રહ્યો ન હતો।
પાગલ હતો જ ને પોતાના પરિવારનો વિચાર કર્યા વગર જ ખોટું પગલું ભરી લીધું હતું. પોતાના ભૂતકાળના વિચારોમાં જીવતી ડોલી ચાલતા ચાલતા પોતાના પિતાને ઘર સુધી આવી ગઈ હતી. બસ એનું મને સદાય કહેતું હતું કે જીવનમાં ક્યારેક એવો બનાવ બની જતો હોય છે જે આ જીવન એક યાદ બની જતી હોય છે. આજે તેને હતું કે જે માણસ મારા માટે ચાલ્યો ગયો હોય છે ને એ મને કેટલી ખુશ રાખત, પરંતુ કિસ્મતમાં જ ન હોય ને એ કદી મળતું નથી. ઘરે આવ્યા પછી પણ તેને થતું કે ક્યારે હું મારા સાસરીમાં પાછી ચાલી જાઉં. માટીની યાદો તેને કદી પણ જીવા દેતી ન હતી. મિત્રો, આ વાતને વધુમાં વધુ લોકો સુધી શેર કરો, કારણ કે આ વાતથી ઘણા બધા માટીન બચી જશે અને ઘણી બધી ડોલી પણ બચી જશે. તો વાતને વધુમાં વધુ શેર કરો, વિડીયો લાઇક કરો, કોમેન્ટ કરો, ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર.